વડોદરા લોકસભાના મુખ્ય ચૂંટણી અધિકારી બિંજલ શાહે પત્રકાર પરિષદ સંબોધી હતી. લોકસભા ચૂંટણીના ત્રીજા ચરણનું મતદાન આવતીકાલે યોજાશે. લોકસભા ચૂંટણી સાથે વાઘોડિયા વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી પણ યોજાશે. ચૂંટણી પૂર્વે આજરોજ મુખ્ય ચૂંટણી અધિકારી તેમજ કલેક્ટર બિંજલ શાહે પત્રકાર પરિષદ સંબોધી હતી. તેમણે જણાવ્યું હતું કે તંત્રની ચૂંટણીને લઈ સંપૂર્ણ તૈયારી છે. જિલ્લામાં 10 વિધાનસભા મતક્ષેત્ર છે. સવારના 7 વાગ્યાથી સ્ટાફ કાર્યરત છે. હીટવેવની શક્યતાને ધ્યાને લઈ મેડિકલ કિટ રખાય છે. ORSના પાઉચ અપાય છે. ચોખ્ખું ઠંડુ પાણીની વ્યવસ્થા છે. જિલ્લામાં 864 સંવેદનશીલ મતદાન મથકો છે. દરેક ઉપર વેબ સ્ટાર્ટિંગ વ્યવસ્થા રખાય છે. CRPF તૈનાત કરશે. પંજાબ તમિલનાડુની પોલીસ બંદોબસ્તમાં છે. દરેક મતદાન મથકો પર 4-5 ખુરશી રખાશે. સ્કૂલ અથવા અન્ય સ્થળોએ વેઇટિંગ રૂમ ઊભા કરાશે. કુલ 14 ઉમેદવારો છે. શહેરી વિસ્તારમાં 1282 અને ગ્રામ્ય વિસ્તારમાં 521 મતદાન મથકો છે. કુલ 19,49,573 મતદારો લોકસભા બેઠક માટે મતદાન કરશે. રિઝર્વ સહિત 13,240 કર્મીઓ મતદાન મથક પર ફરજ બજાવશે. જિલ્લામાં કુલ 70 મતદાન મથકોનું મહિલાઓ સંચાલન કરશે. કુલ 10 મતદાન મથકોનું સંચાલન દિવ્યાંગ કર્મીઓ કરશે. રાવપુરા વિધાનસભામાં હેરિટેજ મતદાન થીમ રાખવામાં આવી છે. આમ પત્રકાર પરિષદમાં વિસ્તૃત માહિતી અપાઈ હતી. ઇન્સ્પેક્ટર સીપી સર, એસપી સાહેબ, વિડીયો મેડમ એન્ડ ઓલ ફ્રેન્ડ્સ ફ્રોમ પ્રિન્ટ એન્ડ ઇલેક્ટ્રોનિક મીડિયા, તમામને આજની આ મતદાનના આગળના દિવસની પ્રેસ કોન્ફરન્સમાં હું આવકારું છું અને કેટલીક અગત્યની માહિતી જે ચૂંટણીની સ્ટેટિસ્ટિક અને પૂર્વ તૈયારી જે છે એ આપની સાથે હું શેર કરીશ. સમગ્ર જિલ્લામાં કુલ 10 વિધાનસભા મત વિભાગ આવેલા છે. એમાં 7 વિધાનસભા મત વિભાગ 135 સાવલી, 136 વાઘોડિયા, 141 વડોદરા શહેર, 142 સયાજીગંજ, અકોટા, રાવપુરા, માંજલપુર એમ 7 છે. 20 વડોદરા લોકસભા મત વિભાગમાં આવે છે. એ સિવાયના 2 વિધાનસભા મત વિભાગ છે, ડભોઈ અને પાદરા, એ 21 છોટાઉદેપુર લોકસભામાં આવે છે. અને 147 કરજણ વિધાનસભા મત વિભાગ છે, એ 22 ભરૂચ લોકસભા મત વિભાગમાં આવે છે. હરીફ ઉમેદવારો 20 લોકસભાની જે ચૂંટણી થઈ રહી છે એના માટે 14 હરીફ ઉમેદવારો છે. એમાં રાષ્ટ્રીય કક્ષાના જે માન્યતા પ્રાપ્ત પક્ષો છે એના 3 ઉમેદવારો, નોંધાયેલા રાજકીય પક્ષોના કે જે એને અનરેકોગ્નાઇઝ પોલિટિકલ પાર્ટી તરીકે ઓળખવામાં આવે છે એના 4 ઉમેદવારો છે અને અપક્ષ ઉમેદવારો 7 છે. એમ કરીને કુલ 14 ઉમેદવારો આ ચૂંટણી લડી રહ્યા છે. મતદાન મથકોની વાત કરીએ તો કુલ શહેરી વિસ્તારના 1282 અને ગ્રામ્ય વિસ્તારના 521 એમ કરીને 20 વડોદરા સંસદીય મત વિસ્તાર માટે કુલ 1,803 મતદાન મથકો આવેલા છે. જેમાં પુરુષ મતદારો 9,95,083, સ્ત્રી મતદારો 9,54,260 અને અન્ય એટલે કે ટ્રાન્સજેન્ડર મતદારો 230 એમ કરીને કુલ 19,49,573 મતદારો આવેલા છે. વડોદરા જિલ્લાની વાત કરીએ તો કુલ 2,552 એમાં 2,551 અને 1 ઓક્ઝિલરી એમ કરીને 2,552 મતદાન મથકો આવેલા છે. એમાં શહેરી વિસ્તારના 1,386, ગ્રામ્ય વિસ્તારના 1,116 એ રીતના છે. મતદારો કુલ પુરુષ મતદારો જિલ્લામાં 13,50,103, સ્ત્રી મતદારો 12,95,897 અને અન્ય 246 ટ્રાન્સજેન્ડર એમ કરીને કુલ 26,46,246 મતદારો નોંધાયેલા છે. પોલ સ્ટાફની વાત કરીએ તો રિઝર્વ સહિત મતદાન મથક ઉપર જે મતદાનના દિવસે અને આજે જે ડિસ્પેચિંગ વખતે મતદાન મથક ઉપર પહોંચી જશે 13,240 સ્ટાફ મેમ્બર્સ મતદાન મથક ઉપર ફરજ બજાવનાર છે. ખાસ મતદાન મથકની વાત કરીએ તો મહિલા સંચાલિત દરેક વિધાનસભામાં 7 એમ કરીને જિલ્લામાં કુલ 70 એવા મતદાન મથકો આવેલા છે. યુવા સંચાલિત દરેક વિધાનસભા મતક્ષેત્રમાં 1 રાખવામાં આવ્યું છે. PWD સંચાલિત એટલે કે જેનો સમગ્ર જે સ્ટાફ હશે મતદાન મથકે એ દિવ્યાંગ સ્ટાફ મેમ્બર હશે એવા પણ દરેક વિધાનસભામાં 1 એટલે જિલ્લામાં કુલ 10 છે.
મોડલ મતદાન મથકો એ પણ દરેક વિધાનસભા મત વિભાગમાં એક એક રાખવામાં આવેલા છે. એમાં કેટલાકની વાત કરું તો રાવપુરા વિધાનસભામાં હેરિટેજ મતદાન મથક રાખવામાં આવેલું છે. ગરબાની થીમ ઉપર માજલપુર વિધાનસભા ખાતે રાખવામાં આવેલું છે. અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની થીમ ઉપર વડોદરા સિટીનું એક મતદાન મથક મોડલ મતદાન મથક તરીકે રાખવામાં આવેલું છે. બીજું ખાસ, આપના તમામના માધ્યમથી મતદારો સુધી એ વાત ધ્યાન પર મૂકવા માંગુ છું અને પહોંચાડવા માંગુ છું કે મતદાન મથક ઉપર મતદારે મોબાઈલ લઈ જવાનો સંપૂર્ણ પ્રતિબંધિત છે. એટલે આપના માધ્યમથી હું તમામ મતદારોને અપીલ કરું છું કે જ્યારે બૂથ ઉપર વોટિંગ માટે જાય તો મોબાઈલ લીધા વગર જવાનું છે, મોબાઈલ લઈને નહીં જાય. બીજું, જે મતદાર માહિતીની કાપલીનું વિતરણ કરવામાં આવેલું છે એ માત્ર જાણકારી માટે છે. એટલે મતદારની જે ઓળખ પ્રસ્થાપિત કરવાની હોય છે બૂથમાં, તો એના માટે જે તંત્રએ જે કાપલી વિતરિત કરી છે, વોટર ઇન્ફોર્મેશન સ્લીપ VIS કે છે, તો એ લઈને જવાનું છે. જેના કારણે એનું મતદાર યાદીમાં નામ શોધવામાં ને એ સરળતા રહે, પરંતુ એને ઓળખ પ્રસ્થાપિત કરવા માટેના પુરાવા તરીકે ગણવાનો નથી. ઓળખ પ્રસ્થાપિત કરવા માટે ફરજિયાત યા તો એપિક ઇલેક્ટર ફોટો આઈડેન્ટિટી કાર્ડ, જે ભારતના ચૂંટણી પંચે તૈયાર કરીને આપેલું છે, એ અથવા તો એની ડાઉનલોડેડ પ્રિન્ટઆઉટ લઈ જઈ શકે છે. અને એ સિવાયના 12 પુરાવાઓ જે ભારતના ચૂંટણી પંચે નોટિફાઈ કરેલા છે એ અસલમાં લઈ જવાના છે. ખાસ આ પણ મતદારો સુધી આપના માધ્યમથી પહોંચે એવી આપ સૌને વિનંતી કરું છું કે અસલ પુરાવા, માત્ર એપિક જ અસલ અથવા તો એનું ડાઉનલોડેડ પ્રિન્ટઆઉટ લઈ જવાની છે, અને બાકી બધા જે છે અસલ પુરાવા લઈ જવાના છે. એ પુરાવા હું આપને ધ્યાન પર મૂકીશ. આધાર કાર્ડ, મનરેગા હેઠળ આપવામાં આવતા જોબ કાર્ડ, બેંક કે પોસ્ટ ઓફિસ તરફથી આપવામાં આવતી ફોટોગ્રાફ સાથેની પાસબુક, શ્રમ મંત્રાલયની યોજના અન્વયે આપવામાં આવતા હેલ્થ ઇન્સ્યોરન્સ સ્માર્ટ કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ, પાન કાર્ડ, નેશનલ પોપ્યુલેશન રજિસ્ટર અન્વયે RGI દ્વારા આપવામાં આવતા સ્માર્ટ કાર્ડ, ઇન્ડિયન પાસપોર્ટ, ફોટોગ્રાફ સાથેના પેન્શન ડોક્યુમેન્ટ, કેન્દ્ર રાજ્ય સરકાર, પબ્લિક સેક્ટર અન્ડરટેકિંગ વગેરે, એટલે કે સરકારી કંપનીઓ કે ગવર્મેન્ટ કે સેમી ગવર્મેન્ટના જે પણ ઓફિસીસ છે એના કર્મચારીઓને જે તે ઓફિસે ઇસ્યુ કરેલા ફોટો સાથેના આઈડેન્ટિટી કાર્ડ, સંસદ સભ્યો, ધારાસભ્યો, વિધાન પરિષદના સભ્યોને ઇસ્યુ કરવામાં આવેલા સરકારી ઓળખપત્રો અને યુનિક ડિસેબિલિટી આઈડી, UDID કાર્ડ, સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય ભારત સરકાર તરફથી ઇસ્યુ કરેલા છે. તો આ 12 જે પુરાવા છે એ પૈકીનો કોઈ પણ એક પુરાવો પણ એપિકના વિકલ્પ રૂપે પણ અસલમાં લઈને જવાનું છે. એ ખાસ મતદારો સુધી આ વાત પહોંચાડવા મારી વિનંતી છે. કંટ્રોલ રૂમ, તો મતદારો તરફથી જે પણ ફરિયાદો મળશે તેના માટે જિલ્લા કક્ષાએ કંટ્રોલ રૂમ ઊભો કરવામાં આવેલો છે. એનો નંબર 1800-233-1950 છે. એટલે જે કોઈ પણ રજૂઆત હોય મતદાનના દિવસે તો આ કંટ્રોલ રૂમ ઉપર 1800-233-1951. બીજું, વેબકાસ્ટિંગની એક વ્યવસ્થા રાખેલી છે કે જિલ્લામાં કેટલાક ક્રિટિકલ પોલિંગ સ્ટેશન છે. કુલ મળીને 854 ક્રિટિકલ પોલિંગ સ્ટેશન આવેલા છે. ક્રિટિકલ પોલિંગ સ્ટેશન ઉપર અને જે લોકેશન પર ક્રિટિકલ પોલિંગ સ્ટેશન આવેલા છે ત્યાં CAPF અથવા તો સ્ટેટ આર્મ પોલીસ ફોર્સ અથવા તો માઇક્રો ઓબ્ઝર્વર, આમાંથી કોઈ પણ એક વ્યવસ્થા રાખવામાં આવી છે. એ સિવાય તમામ ક્રિટિકલ પોલિંગ સ્ટેશન જે મતદાન મથક છે ત્યાં વેબકાસ્ટિંગની સગવડકર સુવિધા રાખવામાં આવેલી છે. અને વેબકાસ્ટિંગના જે પણ ફૂટેજ છે એ કોઈની સાથે અમારે શેર નથી કરવાના, પણ અમારા કંટ્રોલ રૂમમાં એ સતત અમારી જે ટીમો જે એપોઇન્ટ કરી છે જોઈ શકશે અને એને નિયંત્રિત કરી શકશે, ત્યાંની ગતિવિધિ ઉપર મોનિટરિંગ રાખી શકશે. કુલ 1278 ક્રિટિકલ સહિતના 854 ક્રિટિકલ અને એ સિવાયને અન્ય એમ કરીને 1278 પોલીસ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર.